પપ્પા તમારે સાંજે કે બહાર ન જવાનું હોય તો ગાડી હું લઈ જાઉં મારે ફ્રેન્ડ સાથે પ્લાન છે આજે પાર્ટીનો લઈ જાઉં પપ્પા હા બેટા બોલ તબિયત બરાબર છે તમારી ઇટ્સ ઓકે બેટા આ તો જરા તે ઓછીતા નોને બોલ્યો ને એટલે ગભરાઈ ગયો એમ કીધું મેં કે સાંજે મારે ફ્રેન્ડ સાથે પાર્ટીનો પ્લાન છે હા ઘણા ટાઈમ પછી થયો છે તો સાંજે ગાડી મળી જા ગાડી એક્ચ્યુઅલી બેટા એમ એવું છે ને કે સાંજે જ મારે એક મિત્ર સાથે બહાર જવાનું છે તો મારે સાંજે ગાડીની જરૂર પડશે એટલે ગાડી મારે લઈ જવી પડશે તમે ક્યારે જઈ આવજો પપ્પા સમજો ને પ્લીઝ કેટલા ટાઈમ પછી પ્લાન થયો છે પાર્ટીનો બેટા તું તો જાણે છે ને કે મારા જેટલા મિત્રો છે એ બધા બિઝી છે કોઈ મારી જેમ ફ્રી નથી માન ટાઈમ મેળો છે તો થોડું એટલે એક કામ કરને તો તું છે ને ભાઈને કહેજે મૂકી દેશે એની પાસે આમ પણ ટાઈમ નહીં હોય એ શું મૂકવા આવે ચિંતા ના કરો એવું હશે તો હું રિક્ષા કરી લઈશ હા ભલે બેટા ભલે તમે પણ અમારા જેવા થઈ ગયા છો બેટા એક સરસ મજાની સ્ટોરી આવે છે આમાં એક વાંચું છું પહેલા તો અમે જવાબ નતા આપતા અને હવે તમે ફોનમાં હોવ છો ને અમને જવાબ નથી આપતા સાચી વાત છે બેટા સ્ટોરી પૂરી વચાઈ જાય પછી મને કહેજો યસ યસ ચોક્કસ ચોક્કસ ઓકે ગાડી કેમ સરસ છે અહીંયા આવીને કેટલી શાંતિ મળે છે ઘણીવાર કેવું હોય છે કે આપણે જેવું જોતા હોય છે ને એવું નથી હોતું માણસ બહારથી કંઈક અલગ દેખાય છે અને અંદરથી કંઈક અલગ હોય છે એક વાત પૂછું મને એવું કેમ લાગે છે કે તમારી જિંદગીમાં કંઈક ખૂટે છે સાચી વાત છે નિકિતા તે મને ખરેખર ઓળખી લીધો મારી જિંદગીમાં છે ને હું એકલતાનો અનુભવ કરી રહ્યો છું મારી પાસે આટલું બધું હોવા છતાં મને એમ લાગે છે કે હું એકલો છું તમે એકલા નથી તમને કેટલી વાર કીધું છે કે આવું ના વિચારો હું છું ને હવે એટલું યાદ રાખજો કે તમે ગમે ત્યારે નિરાશ થાઓ તમારી પાસે કોક છે કે જેના ખંભે તમે માથું નાખીને રહી શકો છો ચોક્કસ હું એવા ખંભાની શોધમાં હતો કે જે મને તારામાં દેખાણો પણ આપણી જે આ દોસ્તી છે એને લોકો સ્વીકારશે નહીં કેમ લોકોને શું વાંધો હોય લોકોને ઘણા બધા વાંધા હોય એક તો આપણા બેની વચ્ચે જે ઉંમરનો તફાવત છે ને એ જ મોટો પ્રોબ્લેમ છે નિકિતા તને ખ્યાલ છે ને કે પ્રેમમાં કોઈ જાતની ઉંમર નથી હોતી તો પ્રેમ દરેક ઉંમરની વ્યક્તિને થઈ શકે છે હા પણ લોકો એવું વિચારશે તો કે હું તમારા પૈસા માટે તમારી પાસે આવી છું તું વિચારવા દે ને આપણે લોકોની પરવા નથી કરવાની પણ કાલ સવારે તમારા છોકરા પણ બીઓ અહીંયા શું કામ હા પણ તું કોને જાણતો ખરા અરે તું મારા છોકરાની ચિંતા સાવ મૂકી દે તક એ લોકો પાસે ટાઈમ જ નથી કે આપણા વિશે વિચારી શકે અને જ્યારે વિચારશે ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે આપણે બે એક થઈ ચૂક્યા હશે તું મને આ ગાર્ડનમાં કેમ લાવી છો આપણો તો આજે પાર્ટીનો પ્લાન હતો ને તો પછી અહીંયા કેમ હા પણ એક મિનિટ શાંતિ તો રાખ આશાનો મને કોલ હતો કે તે પાર્ટીનો પ્લાન કેન્સલ કર્યો છે એવું અર્જન્ટમાં શું કામ હતું યાર કંઈક હશે તો જ કેન્સલ કર્યું હોય ને સારું શું હતું કેતા જીભ નથી ઉપડતી
પણ નહીં કહું તો આપણી ફ્રેન્ડશિપ લાજે, ને કહી દઈશ તો તું દુખી થઈ જઈશ. પિયુ, તું મને ડરાવે છે. શું છે કે શું? હું હંમેશા તારી સાથે છું. પપ્પા, આ બધું શું છે? પિયુ, આ વસ્તુ ઘણા સમયથી નોટ કરું છું. પહેલા મને એમ હતું કે બિઝનેસ મીટિંગ કે કઈ હશે. થેન્ક યુ પિયુ, તે મને કીધું. એ હવે હું જ જોઈ લઉં. હા, હું ઘરે જઈને વાત કરીશ. હા સાંભળ, હું ત્યાં નથી જતી, ઘરે જઈને જ વાત કરીશ. સાચું ગીતા, તો તને તો બીજો કઈ વાંધો નથી ને મારા પ્રત્યે? ના, મને કોઈ જ વાંધો નથી. અને જો એવું લાગશે ને તો આપણે બે આપણી અલગ પ્રોપર્ટી કરીને અલગ રહેવા જતા રહીશું. એ તો સમય આવે જોઈ જશે. બાકી બસ તું આમ જ મને જિંદગીભર સાથ આપતી રહેજે. હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. થેન્ક યુ. સ્માઈલ કરો. શું ખોટું થયું છે? કઈ ખોટું થયા વગર તમે આટલું ક્યારેય ન રડો. પ્લીઝ મને ડરાવો નહીં. પ્લીઝ કહો ને શું થયું છે. પીવે મને ગાર્ડનમાં બોલાવી હતી. તું યુબેન સાથે ઝઘડો થયો છે? ગાર્ડનમાં મેં પપ્પાને જોયા. હા તો શું થઈ ગયું? પપ્પા તો ગાર્ડનમાં જતા જ હોય છે. એ પહેલા મારી વાત તો સાંભળી લો. મેં ગાર્ડનમાં પપ્પાને કોઈ છોકરી સાથે મસ્તી કરી. શું? હા, એ ગાર્ડનમાં કોઈ છોકરી સાથે હતા. માંડીને સખી વાત કરશો તો મને ખબર પડે. પીયુ મને ગાર્ડનમાં લઈ ગઈ અને મને બતાવ્યું કે જો તારા પપ્પા આ છોકરી સાથે છે. પહેલા તો મને વિશ્વાસ ના આવ્યો, પણ પિયુએ બધું મને કીધું કે આ પહેલી વખત એમને ત્યાં નથી જોતી. ઘણી વખત એ અને આ છોકરી. પાકુ એ પપ્પા જ હતા. હું મારી નજરે જોઈને આવી છું ભાભી, વિશ્વાસ કરો, એ પપ્પા જ હતા. ભાઈ એવું કેવી રીતે પોસિબલ થાય? પપ્પાએ તો એવું કીધું હતું કે કે જોબ હાઉસમાં જવાનું છે એના ફ્રેન્ડ્સ જોડે. ખોટું બોલે છે પપ્પા આપણાથી. અને ઘણા દિવસથી એના ફ્રેન્ડ ફ્રેન્ડ ફ્રેન્ડને મળે છે ને એ ફ્રેન્ડ બીજું કોઈને આ છોકરી જ છે. પપ્પા આવું કેવી રીતે કરી શકે? હું તો ત્યારે જ જાતી હતી ત્યાં પપ્પા પાસે. પણ પિયુએ ના પાડી કે ઘરની વાત ઘરમાં જઈએ તો વધારે સર. સારું કર્યું પિયુબેને એ વસ્તુ બહુ સારી કરી કે ઘરની વાત ઘરમાં. એવી રીતે પબ્લિક પ્લેસમાં આપણે તો ના બોલાય ને. તો પબ્લિક પ્લેસમાં પપ્પા ત્યાં ઘરની વાતને બહાર ઉછાળે છે એ સારું છે? ના, સારું બિલકુલ નથી. પણ તમે શ્યોર છો ને કે તમે પપ્પાને એવી રીતે કોઈ સાથે જોયતા, ખાલી વાત કરતા હોય એવું કાંઈ? 110% એ લોકો એકબીજાને હગ કરતા હતા. ત્યાં બીજા બધી. ભાભી હું, મારા પર વિશ્વાસ કરો પ્લીઝ. હું શું કહું હવે તમને? મારી સમજું. હવે છે ને રોવાનું બિલકુલ નથી. આ વસ્તુનો નિવેડો આપણે ત્રણે સાથે મળીને લેવાશું. હું હમણાં જ વિશાલ સાથે વાત કરી લઉં છું, બરાબર છે? પણ એક વસ્તુ મને ન સમજાણી. શું? એ છોકરી આપણી ઉંમરની હતી. મને થોડુંક અજીબ લાગ્યું.
પીયુએ મને ત્યાં જવા ના દીધી, નહીતર ત્યાં જ બધું પૂછી લે. ના બરાબર કર્યું, કઈ માંગી નહીં. હું તમારા ભાઈ સાથે માંડીને વાત કરું છું અને આપણે આજે રાત્રે જ પપ્પા સાથે વાત કરી લઈશું, એવું હશે ને? ઓકે, પણ શાંતિથી, ગુસ્સો કર્યા વગર. આટલું માનશો ને મારું? હું કોશિશ કરીશ. મારી નાની બેન છો ને? રોવાનું બંધ, બિલકુલ બંધ. હું છું તમારી પાસે, તમારા ભાઈ છે અને પપ્પા કોઈ જ એવું સ્ટેપ ક્યારેય નહીં લે જેથી કરીને એની દીકરી દુભાઈ. ઓકે પપ્પા, એક વખત આપણું ના વિચાર્યું ને? બસ જાજુ, કંઈ વિચારવાનું નથી, મગજ શાંત. આપણે સાંજે આ વસ્તુનો નિવેડો ચોક્કસ કરી આવશું. ઓકે.